नमस्ते मित्रों, आप सौनु स्वागत छे अमारे यूट्यूब चैनल गुरु मास्टर जी मां। आपणे मित्रों अगाउ घणी बधी योजनाओ विशे वातो पण करी छे, कई कई योजनानी अंदर फॉर्म केवी रीते भरवुं तेनी पण वात करी छे। तो आजे आपणे जाणीशुं के जो तमे समाज कल्याणनी योजनानी अंदर फॉर्म भरेलू छे तो ए फॉर्म एप्रूव थयुं छे, रिजेक्ट थयुं छे, ए कई रीते मोबाइल द्वारा चेक करी शकाय ए आजे आपणे जाणीशुं। तो विडियो अंत तक जोजो जेथी तमने संपूर्ण ख्याल आवी शके। तो चालो मित्रों આગળ વાત કરીએ। સૌપ્રથમ મિત્રો આપણે શું કરીશું, ગૂગલ સર્ચમાં જઈશું, ગૂગલ સર્ચમાં જઈ અને ઈ સમાજ કલ્યાણ ઉપર ક્લિક કરીશું। ઈ સમાજ કલ્યાણ તો આપણે એ ક્લિક કરી લઈએ ઈ સમાજ કલ્યાણ। હવે મિત્રો તમે આ વેબસાઇટ ઉપર ફોર્મ ભર્યું હશે તો જ તમને એ તમને દેખાશે। જે મિત્રો આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરેલું હશે ઈ સમાજ કલ્યાણ ગુજરાત gov.in તેમને જ તમામ પ્રકારની વિગતો દેખાશે। તો ખાસ જે પણ મિત્રો આ વેબસાઇટ ઉપર ફોર્મ ભર્યું છે તેમને જ દેખાશે। તો આપણે અહીં ક્લિક કરીએ તો આ પ્રકારે મિત્રો વેબસાઇટ છે। બીજું ઘણા બધા નવા મિત્રો છે તેમના માટે કે આ મિત્રો વેબસાઇટ ઉપર હવે રાજ્ય સરકારે ઓનલાઈન તમામ પ્રકારની જે યોજનાઓ છે તેના ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે અને આ વેબસાઇટ ઉપર જ ફોર્મ ભરાય છે। તો આપણે તેનો પણ અલગથી વિડીયો બનાવીશું કે કઈ રીતે તમારે સૌપ્રથમ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવા અને કઈ રીતે તમામ વિગતો જોવી, બરાબર છે। તો હવે મિત્રો નીચે જઈશું તો નીચે આવશે એપ્લાય ફોર સ્કેમ અને તેની અંદર મિત્રો યોર એપ્લિકેશન સ્ટેટસ જે અહીં તમને લાલ કલરનું દેખાય છે આ રીતે તમારી સમક્ષ મિત્રો વેબસાઇટ ખુલી જશે, બરાબર છે। તો વેબસાઇટ ખુલી ગયા પછી તમે જે પણ યોજનાઓ માટે ફોર્મ ભરેલું છે તો એ કઈ રીતે કેટલે કામ પહોંચ્યું, મંજૂર થઈ કે કેમ એ આ વેબસાઇટ ઉપરથી જોઈ શકાય છે। યોર એપ્લિકેશન સ્ટેટસ ઉપર તમારે જવાનું છે, બરાબર છે। તો ત્યાં ક્લિક કરીએ, ત્યાં ક્લિક કરીશું એટલે શું કરશે, તમારો અરજી નંબર માગશે અને તમારી જન્મ તારીખ માગશે અને સ્થિતિ જો તેના ઉપર ક્લિક કરવાનું છે। હવે એપ્લિકેશન નંબર તમને ક્યાંથી મળશે તો તમને મિત્રો મેસેજ પણ આવેલો હશે, જ્યારે તમે આ વેબસાઇટ ઉપર જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તમને એપ્લિકેશન નંબર પણ મળ્યો હશે, અથવા તો તમે સાબરકાંઠાવાળા પાસે મિત્રો પાસે ભરાયું હોય અથવા તો ઓપરેટર મિત્ર પાસે ફોર્મ ભરાયું હોય તો તેમને તમે પૂછી શકો છો કે ભાઈ મેં આ યોજનાની અંદર ફોર્મ ભર્યું હતું ત્યારે તમે તેની પ્રિન્ટ કાઢી હતી તો મારો એપ્લિકેશન નંબર શું છે, તો તેમને તમે પૂછી શકો છો, અથવા તો તમે પ્રિન્ટ કાઢી અને તમારી પાસે પડી હોય તો તેના ઉપર તમે એપ્લિકેશન નંબર કયો છે એ નોંધી લો અને પછી અહીં નાખી દો, પછી જન્મ તારીખ નાખી દો અને સ્થિતિ જુઓ એટલે તમને દેખાશે। તમે દાખલા તરીકે માનવ ગરીબ કલ્યાણ યોજના હોય કે માતા પિતા યોજના હોય, દિવ્યાંગની યોજનાઓ, તમામની યોજનાની અંદર જે પણ ફોર્મ ભરેલું છે તમામ વિગતો તમે અહીંથી જોઈ શકશો કે તમારું ફોર્મ મંજૂર થયું છે કે ના મંજૂર, તો આ રીતે તમે જોઈ શકશો। આપણે ફરીથી અવનવી માહિતી લઈ તમારી સમક્ષ મિત્રો માહિતી આપતા રહીશું। તો તમારી કઈ કઈ યોજનાની અંદર મિત્રો યોજનાઓ મંજૂર થઈ છે એ પણ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, તમારે કયા કયા વિડીયોની જરૂર છે એ પણ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। અમારો આ વિડીયો તમારા દરેક મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક મિત્રોને અવનવી માહિતી મળી રહે। તો ફરીથી મળતા રહીશું અવનવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈશું। થેન્ક યુ, આભાર। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પણ યોજનાની માહિતીની જરૂર હોય તો એની ટાઈમ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। થેન્ક યુ। આ રીતે તમે મિત્રો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટની સ્થિતિ ચેક કરી શકો છો કે તમારી યોજનાની અંદર ફોર્મ ભર્યું છે એ મંજૂર થઈ છે કે ના મંજૂર। થેન્ક યુ, આભાર આભાર।